ભાવનગર થી સમાચાર મળી રહ્યા છે. કાર તણાવવાની એક ઘટના બની હતી કે જેમાં બે ના મૃતદેહ હાથ લાગ્યા છે. આ મૃતદેહો રીટા ઉમળ્યા અને કેવ ઉમળ્યાના છે. ગઈકાલે 7 લોકો સાથે આ કાર તણાઈ હતી. 3 લોકોને તો ગઈકાલે બચાવી લેવા હતા. લાપતા હજુ 2 લોકો છે કે જેમની શોધખોળ અત્યારે ચાલી રહી છે. અમદાવાદના વસ્ત્રાલનો આ પરિવાર હતો કે જે એક પરિવાર આ કારમાં સવાર હતું અને તે કાર અચાનક ડૂબી ગઈ. આપને જણાવી દઈએ કે કાર તણાતા 2 ના મોત થયા છે, 3 ને બચાવવા છે, અન્ય 2 ની શોધખોળ અત્યારે પણ યથાવત. ડાયવર્ઝન તૂટતા એક ગાડી ફોર વ્હીલ ગાડી અંદર પડી ગયેલ છે. એમાં 7 માણસો હતા, એમાંથી 3 માણસોને જીવિત બહાર કાઢી લઈ જશે. અત્યારે 4 માણસોની તપાસ ચાલુ છે. આમથી કાર આવી અહીંયા આગળ ફસાણી, અમે પ્રયત્ન કર્યો કે ભાઈ બહાર નીકળી જાઓ, નીકળી જાઓ, ઘણું કીધું પણ ના નીકળ્યા. તે પછી કાર વધારે પાણી આવ્યું, કાર પલટી મારી ગઈ. પલટી મારીને પછી એમને કીધું કે બહાર નીકળી જાઓ. 3 જણા બહાર નીકળ્યા તો 3 જણા બચાવી શક્યા, બીજા બધા તણાઈ ગયા. કેમ કે તે બહાર ન નીકળ્યા ઇકોમાં. પછી આગળ જોઈને જોયું ઇકોની અંદર તો અંદર કોઈ હતું નહીં, કેમ કે એ રસ્તામાં બાયણા બધા ખુલ્લા હતા ને તે તણાઈ ગયા. ડ્રાઈવર્ઝન કામ ચલાવ જ કરવામાં આવ્યું હોય, આટલું બધું એક આરે પાણી આવ્યું એટલા માટે બેઠો. આ તો કામ ચલાવો જ હતું, બાકી એક બીજું નાળું જે બ્રિજ છે ચાલુ જ છે. હા, એ ચાલુ. અમારી 2 ટીમ આવી ગઈ છે, 8-8 જણની, એ અત્યારે એનું કામ ચાલુ છે. ભાવનગર શહેરમાં અને ઉપરવાસમાં વરસાદને લઈને આ જે નાળું છે આખલોલનું, જગાતનાકાનું, તે નાળામાં ભારે વરસાદનું ધસમસતું પાણી આવી ગયું હતું. અને દિનેશભાઈ ભગવાનભાઈ ઉમરાળિયા નામના એક વસ્ત્રાલમાં રહેતા અમદાવાદનો પરિવાર આ પુલ પરથી જ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેમની ઇકો કાર અચાનક જ આજે પુલ જે આપ જોઈ રહ્યા છો, અત્યારે આજે ભાવનગર મહાનગરપાલિકાની કેવડી મોટી ઘોર બેદરકારી કહી શકાય તે બેદરકારી દેખાઈ રહી છે. આ પુલનું કામ મહાનગરપાલિકા દ્વારા શરૂ છે ત્યારે અત્યારે તેમાં ડાયવર્ઝન એક કરવામાં આવ્યું છે. આ ડાયવર્ઝનની અંદર માત્ર ને માત્ર 2 જ ભૂંગળા નાખવામાં આવ્યા હતા, જે આ ભૂંગળા દેખાઈ રહ્યા છે આપની સમક્ષ. આ સામે છે આ 2 ભૂંગળા. શું એટલો બધી પાણીનો જો વરસાદ આવે તો આ પાણીનો માર ખમી શકે ખરા ભૂંગળા. અને એટલા માટે જ આ નબળી કામ જે ડાયવર્ઝન બનાવ્યું હતું તે ડાયવર્ઝન નબળું હોવાને લીધે બેસી ગયું. ઇકો કાર તો જે રોડના કિનારે પહોંચે તરત જ કાર અંદર બેસી જતા આમ ઉપરવાસમાં પાણી ભારે હોવાને લીધે આ પાણીના ધસમસતા પ્રવાહમાં આ પરિવાર તણાઈ ગયો હતો. તેની અંદર હાલમાં 3 લોકોના બચાવ થયા છે, જ્યારે 4 લોકો હજી પરિવારના 4 સભ્યો, એક મહિલા, એક બાળક અને અન્ય 2 વ્યક્તિઓ મળી નથી રહ્યા. ત્યારે ભાવનગર મહાનગરપાલિકાની અત્યારે ફાયર રેસ્ક્યુ શરૂ છે. પોલીસ વિભાગ દ્વારા સમગ્ર તંત્ર કામે લાગ્યું છે. આ 4 લોકોને અત્યારે 3 કિલોમીટર સુધીની શોધખોળ શરૂ છે કે આ જે લાપતા લોકો છે તેને મેળવવા માટેની. પરંતુ ભાવનગર મહાનગરપાલિકાની જે વિભાગની આ ઘોર બેદરકારીને લીધે ખૂબ જ મોટો અકસ્માત થયો છે તેવું ચોક્કસપણે કહી શકાય. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર.